નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 2.1 અને 2.2 નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે 2.3 અને તેમાં દાખલા નંબર 1 એમાં તમને એમ કીધું કે એક બહુપદી આપી દીધી અને બહુપદીનું જે જુદા જુદા સમીકરણ આપ્યા છે તેની સાથે ભાગાકાર કરવાનો. આપણે કોઈ સંખ્યાનો સંખ્યા સાથે ભાગાકાર કરવો હોય, 7/5 એવા તો ભાગાકાર આવડતા જ હોય, પરંતુ આની અંદર આપણે શું કરવાનું, કોઈ ભી એક બહુપદીનો બીજી બહુપદી સાથેનો ભાગાકાર કરવાનો અને તે ભાગાકાર કરતા શેષ શું મળે છે આપણને તે આપણે જણાવવાનું છે. તો પેલું છે x + x સાથે ભાગાકાર કરવાનો છે, આ બહુપદી છે. x³ + 3x² + 1 + 3x + 1 x³ + 3x² + 1 + 3x + 1 એનો ભાગાકાર કોની સાથે કરવાનો, x + 1 સાથેનો ભાગાકાર કરવાનો. હવે આપણે પેલું પદ લેવાનું, અહીંયા x³ છે અને અહીંયા ખાલી x છે, ખાલી x એટલે કે x ની 1 ઘાત છે. અહીંયા કેટલી ઘાત છે, 3 ઘાત છે, એટલે ઘટે કેટલી ઘાત, 2 ઘાત ઘટે છે. એટલે અહીંયા x² વડે ગુણાકારવાનો, એટલે આપણે કહેવાય છે બહુપદી x² હોય એનો ગુણાકાર x ની 1 ઘાત સાથે થાય, x અને x નો ગુણાકાર અને જે ઘાતાંક હોય એનો સરવાળો થઈ જાય 2 + 1 એટલે શું થઈ જાય, 3. એટલે આ x ની 3 ઘાત મળી જશે, એટલે આપણે x² વડે ગુણશું. x × x² એટલે x³ મળી જશે, વત્તા અહીંયા બીજું પદ પણ 1 આપેલું છે ને, તો 1 નો પાછો x² સાથે ગુણાકાર કરવાનો, એટલે 1 x² અહીંયા બંને જગ્યાએ બાદ બાકી થશે, x³ છે અને નીચે પણ x³ છે એટલે એ કેન્સલ થઈ જશે. અહીંયા 3x² છે, નિશાની પછી બાદ બાકીની લાગે છે ભાગાકારમાં, આપણે એમાંથી 1x² બાદ કરવાનો એટલે શું મળે છે, 2x³ + 3x. હવે અહીંયા 2x² છે, અહીંયા x છે, એટલે પેલા તો 2 અહીંયા છે, અહીંયા નથી, એટલે 2 વડે ગુણવું પડશે. હવે અહીંયા x² છે અને અહીંયા x છે, એટલે 1x જે ઘટે છે એટલે x વડે ગુણવાનું, 2x × x એટલે 2x² આપણે પડી ગયો, વત્તા અહીંયા 1 છે, અહીંયા 2x છે, બંનેનો ગુણાકાર થશે એટલે જવાબ શું આવશે, 2x. નિશાની બાદબાકીની મળશે, ઉપર નીચે 2x² કેન્સલ થઈ જશે, 3x માંથી 2x જશે એટલે જવાબ શું આવે, x. હજી અહીંયા એક પદ બાકી છે, 1 ને પણ નીચે ઉતારવાનો, + 1. હવે તમે જો અહીંયા x + 1 છે, અહીંયા પણ x + 1 છે, એટલે કેટલા વડે ગુણવાનું, 1 વડે, + 1 એટલે જવાબ શું મળી જાય, x + 1 નિશાની માઇનસ, શેષ શું મળી આપણને, 0. શેષ આમાં મળે છે આપણને 0. આવી જ રીતે બધા દાખલામાં જે રકમ આપેલી છે તેના વડે આ બહુપદીનો ભાગાકાર કરશું. અહીંયા છે x - 1/2, તો બહુપદી પહેલા લખવાની x³ + 3x² + 1 + 3x + 1 ભાગાકાર x - 1/2. આપણને ખ્યાલ છે અહીંયા x³ છે અને અહીંયા શું છે, x છે, એટલે x² વડે ગુણવાનું, આ x² × x એટલે x³ મળી જશે. અહીંયા માઇનસ ની નિશાની છે, અહીંયા કોઈ પણ નિશાની ન હોય એટલે પ્લસ ની નિશાની હોય, ઓછે વત્તે ઓછા, 1/2 × x² એટલે કે 1/2 x² નિશાની ઉલટાવી નાખવાની, અહીંયા ઓછા છે તો વત્તા થઈ જાય, અહીંયા ઓછા આવે, x³ × x³ ઉપર નીચે કેન્સલ થઈ જશે, 3x² 1/2 x²
એટલે કે 3 અને 1 ના છેદ માં 2 આનો શું કરવાનો સરવાળો કરવાનો ઈ તમે સામાન્ય આમ કરી લેવાનો 3 વત્તા 1 ના છેદ માં 2 2 3 કેટલા થાય 6 6 માં 1 નાખો એટલે જવાબ શું આવે 7 ના છેદ માં 2 7 ના છેદ માં 2 x નો વર્ગ ઉપર થી 3x નીચે ઉતરે એટલે વત્તા 3x ખાલી x છે અહીંયા 7 ના છેદ માં 2 છે એટલે પહેલા તો સંખ્યા ગુણી નાખવાની 7 ના છેદ માં 2 હજી અહીંયા x નો વર્ગ છે અને અહીંયા શું છે ખાલી x છે એટલે x ગુણવાના એટલે અહીંયા મળી જાય 7 ના છેદ માં 2 x નો વર્ગ વત્તા અહીંયા ઓછા 1 ના છેદ માં 2 છે અહીંયા વત્તા 7 ના છેદ માં 2 છે અંશ નો અંશ સાથે ગુણાકાર 7 નો 1 સાથે ગુણાકાર એટલે 7 આવે 2 નો 2 સાથે ગુણાકાર એટલે કેટલા આવે છેદ માં 4 પરંતુ અહીંયા જો ઓછા છે અને અહીંયા શું છે વત્તા એટલે ઓછે વત્તે ગુણાકાર માં નિશાની કેવાની આવે ઓછા ની ઓછા 7 ના છેદ માં 4 x હવે અહીંયા ઓછા ની નિશાની છે નીચે નિશાની બદલી જાય એટલે ઓછાના શું થઈ જશે વત્તા અને અહીંયા ઓછા આ પદ કેન્સલ 3x અહીંયા 7 ના છેદ માં 4x બે નો સરવાળો કરવાનો 3 વત્તા 7 ના છેદ માં 4 4 3 12 12 ને 7 19 ના છેદ માં 4 19 ના છેદ માં 4x હજી 1 છે ઉમેરવાનો હવે અહીંયા x તો છે આપણી પાસે પરંતુ 19 ના છેદ માં 4 નથી એટલે 19 ના છેદ માં 4 વડે ગુણી નાખવાનો એટલે અહીંયા મળી જાય 19 ના છેદ માં 4x ઓછા છે વત્તા છે અંશ નો અંશ સાથે ગુણાકાર એટલે 19 આવે છેદ નો છેદ સાથે અહીંયા 4 છે અહીંયા 2 છે 4 2 8 અહીંયા નિશાન વત્તા ની અહીંયા ઓછા ની આ પદ કેન્સલ 2 માં વત્તા છે 1 વત્તા 19 ના છેદ માં 8 1 વત્તા 19 ના છેદ માં 8 8 1 8 19 માં 8 નાખવાનું એટલે 27 27 ના છેદ માં 8 આપણને શું મળ્યું શેષ હવે x વડે ગુણાકાર ભાગાકાર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 સાવ સરળ ખાલી x વડે જ ભાગવાનું છે અહીંયા x નો ઘન છે અહીંયા x છે એટલે છોટે શું x વર્ગ એટલે જવાબમાં x ઘન મળી ગયા નિશાની માઇનસ ની ઉપર નીચે કેન્સલ આ પદ નીચે આવી જાય 3x નો વર્ગ હવે જો અહીંયા આપણે એક સાથે બે બે પદ રાખતા હતા શા માટે તો કે રકમમાં બે સંખ્યા આપેલી હતી પરંતુ અહીંયા તો માત્ર ને માત્ર એક x જ છે એટલે માત્ર એક જ રકમ નીચે ઉતારશે વત્તા 3 વડે ગુણવું પડશે અહીંયા x નો વર્ગ છે અહીંયા ખાલી x છે એટલે x પણ ગુણવા પડશે એટલે શું મળે 3x નો વર્ગ નિશાની માઇનસ આખા કેન્સલ 3x ને નીચે ઉતારવાના અહીંયા 3 છે અહીંયા 3 નથી એટલે 3 વડે ગુણવા પડશે 3x કેન્સલ હજી ઉપરથી શું ઉતરે 1 હવે અહીંયા x છે અહીંયા 1 છે કોઈ પણ ગુણાકાર કરીએ જવાબ આવે નહીં તો આ શું મળી ગયું આપણને શેષ પછી x વત્તા પાઈ સાથે ભાગાકાર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 x નો ઘન છે અહીંયા x છે એટલે x ના વર્ગ વડે ગુણી નાખવાનો એટલે x નો ઘન વત્તા પાઈ છે અહીંયા x નો વર્ગ છે એટલે પાઈ x નો વર્ગ બે માં નિશાની માઇનસ ની x ઘન શું થઈ જશે કેન્સલ અહીંયા વત્તા છે અને અહીંયા શું છે ઓછા અહીંયા 3 છે અને અહીંયા શું છે પાઈ એટલે આપણે બંનેને અલગ અલગ લખવા પડે એટલે 3 ઓછા પાઈ ચલ તો બે માં સરખા જ છે કેટલા છે x નો વર્ગ
वत्ता आ पद ने नीचे उतारवानो 3x અહીંયા 3 ઓછા પાઈ છે એટલે એના વડે આપણે ગુણાકાર કરવો પડશે 3 ઓછા પાઈ અહીંયા x નો વર્ગ છે અહીંયા માત્ર x છે એટલે હજી x વડે પણ ગુણાકાર કરવો પડશે એટલે 3 ઓછા પાઈ x નો વર્ગ મળી જાય વત્તા 3 ઓછા પાઈ x છે અહીંયા પાઈ છે એટલે પાઈ નો પાછો અહીંયા ગુણાકાર થશે પાઈ ગુણ્યા 3 ઓછા પાઈ x છે અહીંયા કોઈ પણ નથી એટલે જવાબ x ઓછા ઓછા આ પદ કેન્સલ થઈ જશે બે માં x છે પહેલા x લખી લેવાનું પછી અહીંયા શું છે ખાલી 3 છે ઓછા અહીંયા પાઈ કૌંસમાં 3 ઓછા પાઈ હવે આનો તમારે સાદું રૂપ આપી દેવાનું સાદું રૂપ આપો તો જવાબ શું મળે 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ અહીંયા શું આવશે x પછી અહીંયા x છે અહીંયા પણ x છે અહીંયા આખી રકમ છે અહીંયા કંઈ ભી નથી એટલે આ રકમ વડે ગુણી નાખવાનું અહીંયા મૂકવાનું છે હું ઉપર લખું છું 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ એટલે રકમ મળી ગઈ 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ x પછી વત્તા પાઈ છે પાઈ નો ગુણાકાર આખે આખી સંખ્યા સાથે મૂકવાનો વત્તા વત્તા પાઈ ગુણાકારમાં 3 ઓછા 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ હવે અહીંયા બાદબાકી આવશે અહીંયા પણ બાદબાકી આવશે આ પદ સરખા છે અને આ બંને પદ ઉભી જશે જવાબ શું આવશે -5 કૌંસમાં 3